ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આપણે એક લાસ્ટ ટોપિક છે ને એ કવર કરવાનો બાકી છે. મેઇન બધા કોન્સેપ્ટ પૂરા થઈ ગયા છે. જો તમને ખાલી રિવિઝન પોઈન્ટ્સ કહી દો તો હેનરીનો નિયમ, પછી રાઉલ્ટનો નિયમ, ઉત્કલન ઉન્નયન, હાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણ, આટલી જે મેઇન પદ્ધતિઓ છે એ પદ્ધતિઓનું ડિસ્કશન આપણે ઓલરેડી કરેલું છે. હવે એ બધી પદ્ધતિઓ છે ને, તમને ખાલી ઇન્ફોર્મેશન દઉં કે આ બધી રીતને સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. સંખ્યાત્મક ગુણધર્મ સમજી લેજો તમે કે આ જેટલી રીત આપણે ભણ્યા ને એ બધી રીત યુરિયા, ખાંડ, ગ્લુકોઝ એવા બધા વિદ્યુત અવિભાજ્ય પદાર્થો માટે લાગુ પડતી હતી. પણ જો પદાર્થ વિદ્યુત વિભાજ્ય હોય તો શું, અને મેઇન એઇમ શું છે આખા ચેપ્ટરનો, તો આજે આખે આખા ચેપ્ટરના બધા જ ક્વેશ્ચનનો એઇમ છે પદાર્થના અણુભાર નક્કી કરવા. આ અણુભાર નક્કી કરવા માટેની બધી મહેનત છે. રાઉલ્ટના નિયમથી આપણે અણુભાર જ નક્કી કરીએ છીએ. ઉત્કલન ઉન્નયન અચળાંકથી અણુભાર નક્કી કરીએ, સમજો. ઠાર બિંદુથી અણુભાર જ નક્કી થાય છે. અને અભિસરણ દબાણ પાય બરાબર WRT છેદમાં MV એમાં અણુભાર જ નક્કી થાય છે. તો બધી રીતો એ અણુભારની ગણતરી માટેની જ છે. તો હવે એ કેલ્ક્યુલેશનમાં વિદ્યુત વિભાજ્ય પદાર્થ માટે શું કન્સર્ટ થાય છે. વિદ્યુત વિભાજ્ય એટલે તમે સમજી શકો છો ને બધા, કે જેમાં ધન આયન અને ઋણ આયન આવતા હોય એ બધા જ પદાર્થોને વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહેવામાં આવે છે. જો એને મારે આ સૂત્ર લાગુ પાડવા હોય તો હું શું રીતનો ઉપયોગ કરી શકું છું એ રીતો આપણે વિચારીએ. ઓકે, તો હવેનો આપણો જે ક્વેશ્ચન છે એ સામાન્ય અને અસામાન્ય અણુભાર તથા વોન્ટ ઓફ અવયવ નામનો લાસ્ટ ક્વેશ્ચન આપણે અત્યારે સ્ટડી કરી રહ્યા છીએ. તો બધા વિદ્યાર્થીઓનું ધ્યાન એ બોર્ડ ઉપર આપણે જોઈએ. અસામાન્ય અને સામાન્ય અણુભાર તથા વોન્ટ ઓફ અવયવ શું છે, વોન્ટ ઓફ ફેક્ટર શું છે. જો દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો એટલે કે જે આપણે ભણ્યા રાઉલ્ટનો નિયમ, ΔTb એટલે ઉત્કલન ઉન્નયન, ΔTf એટલે ઠાર બિંદુ અવનયન માટે અભિસરણ, આ બધી જ રીતો વિદ્યુત અવિભાજ્ય પદાર્થ માટે છે. વિદ્યુત અવિભાજ્ય એટલે ખાંડ, યુરિયા, ગ્લુકોઝ આ બધા માટે આ રીત કન્સલ્ટ કરે છે સંખ્યાત્મક ગુણધર્મો. પરંતુ જો NaCl, KCl, Al2SO4 થ્રાઇસ જેવા વિદ્યુત વિભાજ્ય પદાર્થોને રીત લાગુ પાડવામાં આવે તો મળતા અણુભાર કાં તો વધારે આવે અથવા તો ઓછા આવે છે. આની અંદર તો મોસ્ટ ઓફ વધારે જ આવવાના છે, કારણ કે બધા NaCl, KCl, Al2SO4 થ્રાઇસ એ વિદ્યુત વિભાજ્ય પદાર્થો છે. પણ ઇન શોર્ટ હું એવું કહી શકું કે અણુભાર એ ઓલામાં એક્ઝેક્ટ મળતા હતા એવા તો મળતા જ નથી. માની લો ખાંડને તમે આ રીત લાગુ પાડો ને તો એમાં 342 ખાંડનો સાચો અણુભાર છે અને પ્રાયોગિક અણુભાર 342 જ આવે, એ કન્ફર્મ વાત છે. બટ વિદ્યુત વિભાજ્ય પદાર્થ માટે આવું થતું નથી. તો શું કરવું જોઈએ? આથી અણુભારની ગણતરીના સમીકરણમાં વોન્ટ ઓફ નામના વૈજ્ઞાનિકે એક નવો અવયવ દાખલ કર્યો. એને કહેવામાં આવે છે વોન્ટ ઓફ અવયવ, કે ભાઈ આ બેના જવાબ વિદ્યુત અવિભાજ્યનો જે જવાબ આવે છે એ એક્ઝેક્ટ આવે છે, પણ વિદ્યુત વિભાજ્ય માટે જવાબ એવો નથી આવતો. તો એને સરખા કરવા માટેનો રસ્તો શું? તો વોન્ટ ઓફે એના માટે એક નવો અવયવ સમજાવેલો છે જેને વોન્ટ ઓફ અવયવ કહેવામાં આવે છે. શું છે એ અવયવ? જોઈ લો, NaCl માં ટોટલ આયન કેટલા છે? તો કે 2, Na+ અને Cl-. KCl માં ટોટલ આયન કેટલા છે? તો કે 2, K+ ને Cl-. એલ્યુમિનિયમ સલ્ફેટમાં ટોટલ આયન કેટલા છે? તો કે 5, 2 એલ્યુમિનિયમ ને 3 સલ્ફેટ. તો આ બધામાં કાંઈ આયનોની સંખ્યાને ધ્યાનમાં લીધી, પણ એમાં એને 2 ઘટનાનો ઉલ્લેખ કરેલો છે. જોઈએ આપણે બંને ઘટના. પહેલાં વિયોજન. વિયોજન શું છે? જોજો, જ્યારે ધ્રુવીય પદાર્થ એ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય એ ઘટનાને કહેવામાં આવે છે વિયોજન. બધા વિદ્યાર્થી ધ્યાનમાં રાખે, માનલ્યો NaCl જે ધ્રુવીય પદાર્થ છે, ધ્રુવીય કોને કહેવાય? તો કે જેમાં ધન અને ઋણ આયન હોય એને આપણે ધ્રુવીય કહેવાનું થાય. તો ધ્રુવીય પદાર્થો મોટે ભાગે ધ્રુવીય દ્રાવકમાં ઓગળે, એટલે કે પોલાર સોલ્વન્ટ્સ છે એની અંદર એ ઓગળી જાય. ધ્રુવીય દ્રાવકનું એક્ઝામ્પલ કહ્યું તો કે પાણી. આ મીઠું છે એ પાણીમાં ઓગળે, KCl છે એ પાણીમાં ઓગળે. તો એ ઘટનાને કહેવામાં આવે છે ડિસોસિએશન, મીન્સ વિયોજન, કે જેમાં ધ્રુવીય પદાર્થો એ ઓગળતા જાય છે. એ ઘટના એ વિયોજનની ઘટના છે. આ બધા NaCl, KCl, Al2SO4 થ્રાઇસ એના એક્ઝામ્પલ છે. હવે બીજી જે ઘટના હું તમને સાથે સાથે કહી દઉં, સુયોજન. સુયોજનની વાત, તો કે અંશતઃ ધ્રુવીય કે અધ્રુવીય પદાર્થ એ અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય.
હંમેશા ભાઈ એવું જરૂરી નથી કે દ્રાવક તરીકે પાણી જ હોય, દ્રાવક તરીકે કેરોસી નહીં હોય અને દ્રાવક તરીકે બેન્ઝી નહીં હોય. તો સપોઝ એક્ઝામ્પલ તમને દઉં કે ઇથેનોઇક એસિડ એ બેન્ઝીન જેવા બિનજલીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. ઇથેનોઇક એસિડને ઓગાળવું હોય તો એ બેન્ઝીનમાં ઓગળે, પાણીમાં ઓગાળવાની બદલે બેન્ઝીન જેવા બિનજલીય, બેન્ઝીન છે ને ભાઈ બિનજલીય દ્રાવક કહેવાય, એની અંદર એ ઓગળે છે. તો એ ઘટનાને શું કહેવાનું થાય છે? તો કે એ ઘટના સુયોજન છે. અને NaCl KCl વાળા બધા પદાર્થોની ઘટનાને આપણે વિયોજન તરીકે ઓળખીએ, આ એસોસિએશન કહેવાય. અને આને ડિસોસિએશન કહેવાય, એટલે કે આને સુયોજન કહેવાય અને આને વિયોજન કહેવાય. પણ ડખો ક્યાં થાય તમને બધાને એ વાત કરું. જો આના માટે વોન્ટ ઓફ એક સૂત્ર આપ્યું છે. સૂત્ર શું છે જોજો તમે. આઈ બરાબર સામાન્ય અણુભાર છેદમાં અસામાન્ય અણુભાર. તમે બધા સૂત્ર યાદ રાખજો, બાકી બધી જવાબદારી મારી તમને જોજો, આસાનીથી આવડી જશે. સામાન્ય અણુભાર છેદમાં અસામાન્ય અણુભાર. હવે થાય કેવું એ તમને કહું. હું NaCl માટે આપણું રાવલ્ટનો નિયમ કે ઉત્કલન ઉન્નયન અચળાંક કે ઠાર બિંદુ બધું લાગુ પાડું ને NaCl માટે, તો પાછા અહીંયા જોઈએ આપણે NaClનો સાચો અણુભાર કેટલો છે. તો કે ભાઈ 58.5 છે સાચો અણુભાર એનો. સામાન્ય અણુભાર 58.5 આપણી સામે છે. પણ એનો અસામાન્ય અણુભાર હું આ બધી રીત લાગુ પાડું ને તો એનો અણુભાર તમે સમજો મને મળે છે 29.25. હું તમને એપ્રોક્સિમેટ આંકડા સાથે સમજાવું છું. તો 58.5 ભાગ્યા 29.25 કરીએ એટલે જવાબ કેટલો આવ્યો? તો કે 2. તમે વિચારો કે NaClમાં આયન હોય કેટલા છે? તો કે 2 આયન છે. એટલે તમે કોન્સેપ્ટ સમજો તમે કે આમાં અણુભાર 58.5 આવતો હતો, પણ મેં આ બધી આપણા સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કર્યો ને તો અણુભાર ઓછો મળી ગયો, મને 29.25 મળે છે. એટલે કે એમાં આઈ બરાબર 2, એ 2 આવી ગયા. તો તમે વિચાર કરો, એ 2 એટલે NaClમાં રહેલા 2 આયન જ છે. આનો મિનિંગ એ થયો કે જો અસામાન્ય અણુભારને હું પહેલેથી 2 વડે ગુણી નાખું, કારણ કે મને ખબર જ છે કે NaClમાં 2 આયન છે, તો આને ગુણ્યા 2 કરું તો તમને સાચો અણુભાર મળી જાય, તો બે હરખા થઈ જાય. તમે બધા યાદ કરજો, મેં તમને MCQ કરાવ્યો ને, ઓલો અભિસરણમાં ઓછી ને વધારે સાંદ્રતા ગોતવામાં, એમાં આયનની સંખ્યા ગુણ્યા સાંદ્રતા બેનો ગુણાકાર કીધો તો યાદ આવે તમને બધાને. તો અહીંયા આયનની સંખ્યાને હું આની અરે ગુણું ને તો મને 2 અણુભાર સરખા મળે. તો આઈ બરાબર સામાન્ય અણુભાર છેદમાં અસામાન્ય અણુભાર તમે સૂત્ર મૂકી શકો, એના ઉપરથી તમને વોન્ટ ઓફ અવયવ મળી જાય છે. NaClમાં મળે છે એટલો જ હોય. પણ આ જ જગ્યાએ આ વિયોજનની જે ઘટના થઈ એમાં જવાબ મને 2 મળ્યો. પણ જો અહીંયા જ હું આ સુયોજન માટે, એસિટિક એસિડ માટે કે બેન્ઝોઇક એસિડ માટે, અહીંયા હું બેન્ઝોઇક એસિડનું એક્ઝામ્પલ એ લઈ શકું છું ભાઈ. બેન્ઝીન ઉપર COOH એટલે બેન્ઝોઇક એસિડ કહેવાય. હવે બેન્ઝોઇક એસિડનો સામાન્ય અણુભાર હું ગણતરી કરું ને તો 122 મળે છે. પણ હું આ રીતથી એનો અણુભાર ગોતું ને તો મને 244 મળે છે, ડબલ મળી ગયો, 0.5 થઈ ગયું અહીંયા આઈની વેલ્યુ. તો અહીંયા ડખો શું થઈ ગયો તમે સમજો, કે અહીંયા મારે સરખા કરવા હોય, આ જો મારે સરખા કરવા છે તો 244ને મારે 2 વડે ભાગવા પડે. અહીંયા મારે 2 વડે ગુણવા પડ્યા, જ્યારે અહીંયા 2 વડે ભાગવા પડે છે. એટલે બધા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હું એક જે તમને નીટ JEEનો કોન્સેપ્ટ કરાવવાનો છું ને એમાં આ કોન્સેપ્ટ આવશે કે સુયોજનમાં હું ભાગાકાર કરું છું. આ શબ્દો હું બોલીશ, ધ્યાન રાખજો, જ્યારે બીજો લેક્ચર લેતો હોઈશ ત્યારે નીટ કરાવતો હોઈશ, તમને JEE કરાવતો હોઈશ, આ જ કોન્સેપ્ટનું ત્યારે કહીશ કે સુયોજન માટે મિત્રો શું કરવાનું, ભાગાકાર કરવાનો. તો 244 ભાગ્યા 2 કરો તો 122, એટલે હરખે હરખા થઈ ગયા. અને આની અંદર તમારે શું કરવાનો, ગુણાકાર કરવો પડે. તો વિયોજન માટે ગુણાકાર, સુયોજન માટે ભાગાકાર કરવો પડે. અને આથી જ કહી શકાય કે બેન્ઝોઇક એસિડ કે ઇથેનોઇક એસિડ જેવા દ્વિઅણુ તરીકે વર્તે છે, ડાઇમર કમ્પાઉન્ડ છે આ, મળે ને જ્યારે પ્રાયોગિક રીતે ત્યારે 2 અણુ સ્વરૂપે જ મળતા હોય છે. તો અહીંયા આ જગ્યાએ તમને વોન્ટ ઓફ ફેક્ટરમાં શું પરિસ્થિતિ આવે છે એ તમને આ જગ્યાએ સમજાયું. હવે આ જ જગ્યાનો હું તમને આમાંનામાં એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ હજી એ બીજું સૂત્ર કહી દઉં તમને. આ તો મારે ખાલી વધારાની સમજૂતી માટે તમને કહેવા માંગુ. અને હવે અહીંયા આપણે એક બીજું સૂત્ર, અવલોકિત કરેલ સંખ્યાત્મક ગુણધર્મ, આ તમને ઇમેજ મળશે ને જ્યારે ત્યારે તમને બધા સૂત્ર ઓલરેડી મળી જ જવાના છે. અને ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ, આ આઈનું બીજું સૂત્ર છે. અને એની સાથે સાથે ત્રીજું સૂત્ર તમને કહી દઉં, વિયોજન
કે સુયોજન પહેલાના મોલ અને છેદમાં વિયોજન કે સુયોજન પછીના મોલની સંખ્યા, આની પણ ગણતરી કરી શકાશે. આના હું દાખલા ભણાવીશ ત્યારે તમને બધાને ન્યુમેરિકલ ઉપરથી સમજાઈ જશે કે એકચ્યુઅલી આની અંદર હું તમને શું કહેવા માગું છું, જે આપણા આ છેલ્લા ક્વેશ્ચનનો એઇમ છે. પણ હવે તમે બધા આ મારો કોન્સેપ્ટ તમે એટલો સમજો કે તમને આ જે ક્વેશ્ચન હું સ્ટડી કરાવું છું એનો એઇમ શું છે. તો આપણે અત્યાર સુધી જે સંખ્યાત્મક ગુણધર્મોનો સ્ટડી કરેલો છે એ સંખ્યાત્મક ગુણધર્મ આપણા બધા જ વિદ્યુત અવિભાજ્યને લાગુ પડેલા છે, ખાંડ, યુરિયા કે ગ્લુકોઝ જેવા પદાર્થોને. પણ જો મારે આ જ ઘટના NaCl, KCl જેવા પદાર્થોને લાગુ પાડવી હોય તો મારે કંઈક નવો દાવ અજમાવવો પડે. એ દાવને વોન્ટહોફ નામના વૈજ્ઞાનિકે સમજાવેલો છે અને એના માટે બે ઘટનાની સમજૂતી જોવાની થાય. એક ઘટના આપણે સમજવી પડે સુયોજન અને બીજી ઘટના સમજવી પડે વિયોજન. વિયોજન ઘટના એ ધન અને ઋણ અયનવાળા પદાર્થોને લાગુ પડે છે જે પ્યોર ધ્રુવીય છે, પોલાર છે. જ્યારે સુયોજનની ઘટના એસિટિક એસિડ કે બેન્ઝોઇક એસિડ જેવા કાર્બનિક પદાર્થો માટે છે જે અંશતઃ ધ્રુવીય પદાર્થો છે. પણ એને ઉગાડવા માટે મારે બેન્ઝીન કે કેરોસીન એવા પદાર્થ લેવા પડે અને ઓલાને હું પાણીની અંદર લઈ શકું છું તો જ અને મને સારી રીતે કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જશે. પછી ત્રણ સૂત્ર આવ્યા, આઈ બરાબર સામાન્ય અણુભાર છેદમાં અસામાન્ય અણુભાર, વિયોજન પછીના મોલ પહેલાના મોલ, અને પ્રાયોગિક ગુણધર્મ અવલોકિત કરેલ ગુણધર્મ અને નીચે છેદમાં જે ગણતરી કરીને આપણને મળેલ છે એ ગુણધર્મ. એ કોન્સેપ્ટ આપણે યુઝ કરીએ એટલે બહુ સારી રીતે તમને આખી આ સમજૂતી એ ક્લિયર થઈ જવાની છે. ટેક્સ્ટબુકમાં આપણને આટલો કોન્સેપ્ટ આપેલો છે આ વસ્તુને સમજાવવા માટે. હું તમને નીટ અને JEE માટેનો કોન્સેપ્ટ હજી લઈશ, કારણ કે આના હું તમને જ્યારે ન્યુમેરિકલ્સ કરાવીશ ત્યારે ન્યુમેરિકલ્સ સોલ્વ કરવા માટે આપણે હજી એના વધારે ડિટેલ કોન્સેપ્ટ લેવા પડશે. પણ હું તમને ગેરંટી આપું છું આ મોસ્ટ IMP રીત છે આ દાખલા માટેની. નીટમાં, JEE માટે, ગુજકેટ માટે બહુ ધ્યાનમાં રાખવાની છે. પણ ગેરંટી આપું કે હું તમને જે ટ્રિક્સ એની આપીશ એનાથી તમને આસાનીથી કોઈ પણ પ્રકારનો દાખલો સારી રીતે આવડી જશે. એટલે બધા વિદ્યાર્થીઓએ આને બહુ સારી રીતે મેઝરમેન્ટ કરવાનું છે, સારી રીતે ક્વેશ્ચનને એક્સપ્લેન કરવાનું છે અને સારી રીતે જોવાનું છે. છતાંય તમને કંઈ પણ ડાઉટ્સ આવે તો તમે રીશૂટિંગ જોઈ શકશો અને તમારા ગ્રુપમાં સ્પ્રેડ કરવા માટે હજી ફરીથી કીધું છું, જલ્દીથી નોટિફિકેશન જોતું હોય તો અલ્પેશ જોશી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક્સ.